सूर्यास्तनो समय थता आ पक्षी युगल ऊंचे ने ऊंचे आकाश में उड़े छे के ज्यां सूर्यनो प्रकाश हजू हयात छे। ए आ छेल्ली क्षण ने चिरंजीव बनावी लेवा मागे छे। आ विगतनुं वर्णन वीडियो भाग 3 में रजू थयेल छे। उदधिने रविबिंब हवे आवे, उदधि एटले समुद्र, उदक पाणी नो जे अधिपति, એટલે ઉદધિને રવિબિંબ હવે આવે, હવે સમુદ્રને પેલું રવિબિંબ, સૂર્યનું બિંબ અડે છે, સૂર્ય હવે સમુદ્રના પાણીને અડે છે, અતિ સમુચિત તે હવે ચડે, અને આ પક્ષી એકદમ ઊંચે ચડે, એકદમ ઊંચે ચડે છે, જેવું પેલો સૂર્યનું બિંબ એ સમુદ્રના પાણીને અડે છે કે આ પક્ષી યુગલ એકદમ ઊંચે ચડે છે। ક્ષણ લગી પરિરંભ કરી રહે, પરિરંભ એટલે જો નવો શબ્દ, આલિંગન આશ્લેષ ભેટવું, એક ક્ષણવાર માટે એ બંને પક્ષી એકબીજાને ભેટે છે। હૃદય કંપિત સાર, હૃદયમાં તો કંપ છે, કંપ વિરહનો છે, આવનાર ક્ષણનો છે, હૃદયમાં કંપ હોવા છતાં એ એક ક્ષણ માટે એકબીજાને ભેટી લે છે। રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે, એનું રોમ રોમ, એનું રૂવાડું રૂવાડું વિરહના ભયની વેદનાથી બળે છે, જે આવનારો ભય છે, આવનારો વિરહ છે, જે એમનાથી સહન નથી થતું। એકલા અટુલા અંધકારમાં એને જીવવું આકરું લાગે છે, એટલે રોમે રોમે આ વિરહની વેદના, એનો ભય વ્યાપી વળે છે, અને એવી પીડા એને થાય છે, છૂટી છૂટી સહનતા મત પાછા મળે છે, એકબીજાથી છૂટા પડે છે, પણ ફરી એ સહન નથી થતું, મત પાછા ઉન્મત ભાન ભૂલીને એકબીજાને ફરી પાછા ભેટે છે, મળે છે। વેડા થાતા વિધિ દમનની ગાત ખેંચાય સામા, અને પ્રેમી બંને ધ્રુતિ અતિ છતાં થાય સમુદ્ધ આમાં, અને વેળા થતા, વેળા એટલે સમય થતા, વિધિ દમનની, વિધાતાના દમનની, વિધાતાના અંકુશની, દુર્ભાગ્યની ક્ષણ, વિધાતા એ જેના જીવનમાં જે લક્ષણ રેખા દોરી છે એની, એટલે કે જે વેળા થતા વિધિ દમનની ગાત્ર અંગ, ગાત્ર એટલે અંગ ખેંચાય સામા, બંનેના અંગો સામ સામે ખેંચાય છે, દુર્ભાગ્યની ક્ષણ એની સામે આવીને ઉભી રહે છે, ત્યારે બંનેના અંગો ખેંચાય છે। પ્રેમી બંને દ્યુતિ અતિ છતાં થાય સમુઢ આમાં, બંને પ્રેમી ખૂબ જ ધીરજ ધારણ કરે છે, એકબીજામાં એકબીજા પ્રત્યે ખૂબ ધીરજ છે, એમના પ્રેમમાં ઠરેલપણું છે, ધીરજ છે, છતાં ધીરજ અતિ, ધ્રુતિ એટલે ધીરજ, ધૈર્ય, બંનેમાં ધીરજ છે, આમ છતાં સમુઢ, સમુઢ એટલે ગાઢ મોહમાં ફંસાવું અથવા ગાઢ મોહમાં પડી જવું, મોહવશ થઈ જવું, મોહિત થઈ જવું, બીજા કોઈનો વિચાર કર્યા વગર મોહને વશ થઈ જઈએ, મોહિત થઈ જઈએ, ખૂબ જ આકર્ષાઈ જઈએ, તો એ કહે છે બંને પ્રેમી માં ધીરજ ખૂબ છે, છતાં એ બંને જણા એકબીજામાં એટલા મોહિત થઈ ગયા છે કે એને દુર્ભાગ્યની ક્ષણ, પેલાની ક્ષણનો આનંદ એ લઈ લે છે, એને દુર્ભાગ્યની ક્ષણ પણ દેખાતી નથી। ટળવણે નિરખી રચના વને, તરફડે સમજી રચના રમે, કેવા શબ્દો વિકાસ કાંતિ, ટળવણે નિરખી રચના વને, રનની વનની અંદરની રચના નિરખી જોઈને ટળવડે છે, અને પછી તરફડે છે, ટળવડે એકદમ અધાશ થાય, નિરાશ થાય, એને તકલીફ એ વાતની છે કે અન્ય કોઈ પક્ષીને નહીં, અન્ય કોઈ જીવ સૃષ્ટિને નહીં, અને પોતાને જ શા માટે આવું વિધિનું દમન, આવો વિધિપાશ, આવું વિધિનું બંધન, પોતાના જીવનમાં કેમ આવો અવરોધ, એટલે નિરખે રચના વને ટળવળે, ટળવળે
નિરખી રચના બની, અને એટલા માટે એ તડવડે છે, તરફડે છે, અજબ કોઈના હૃદયમાં આકાર લે છે, તરફડે છે, તરફડિયા મારે છે, સમજી રચનાર તરફડિયા મારે, આનો કોઈ ઉકેલ લાવવા એ અંદરથી મથે છે. સમજી રચનારને, જે આ સૃષ્ટિકમની જેણે રચના કરી છે, વિધાતા ની આ રચના જોઈને તરફડા મારે છે, આમથી તેમ ધલવલે છે. શ્વસન દુખિત છેવટે સારતી, શ્વસન શ્વાસ ઉશ્વાસ જેને આપણે નિશ્વાસો કહીએ છીએ, લાંબો શ્વાસ બહાર કાઢે, એટલે નિશ્વાસો નાખીને દુખી હૃદયે એકદમ દુખી થઈ નિશ્વાસો નાખી સારતી એટલે આંસુ સારે છે. પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી, એકદમ દુખી થઈ નિશ્વાસો નાખી આંસુ સારતી પ્રિયતમા ચક્રવાકી વચન આમ બોલે છે. ચક્રવાક અને ચક્રવાકી આખો દિવસ ખૂબ જ આનંદપૂર્વક પ્રેમપૂર્વક પસાર કરે છે, પણ સૂર્યાસ્ત થતાં તેમને અલગ થવું પડે એમના જીવનની આ ક્રૂરતા છે. અને રોજ રોજના આવા અનુભવ પછી થાકી હારી ચક્રવાકી કાયમનો કોઈ ઉપાય શોધીને જીવનની શરૂઆત કરવા માટે ચક્રવાકને કહે છે, ત્યાંથી કાવ્યની શરૂઆત થાય છે. એમાં જે ચક્રવાકીનો આક્રંદ છે, ચક્રવાકીનો જે ભાવ છે, અને ચક્રવાક ની પ્રેમમાં જે સ્થિરતા છે, જે પ્રણયવીર તરીકે ચક્રવાકનું વ્યક્તિચિત્ર છે એમનો પણ આપણને પરિચય થાય છે. પાષાણ હોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, સામે આવું નહીં નહીં જરે આપણે નાથ સહેવું. પાષાણ, પાષાણ એટલે પથ્થર, નહીં નહીં હવે આપણે નાથ રહેવું. આવા પાષાણોમાં, આવા પથ્થરોમાં, આવી જળ દુનિયામાં કે જે દુનિયા પથ્થર જેવી જળ છે, જે સંવેદના નથી એવી જગ્યાએ હે નાથ, હે પ્રિયતમ, હે ચક્રવાક આપણે રહેવું નથી. આ પથ્થર, જળ પથ્થર જેવી દુનિયામાં હે નાથ આપણે રહેવું નથી. સામે આવું, આવું શા માટે? આ દુનિયા આપણી સાથે આવો વ્યવહાર શા માટે કરે છે? આ પ્રકૃતિ આપણી સાથે આવો વ્યવહાર શા માટે કરે છે? આ નિયતિ આપણી સાથે આવું દુર્ભાગ્ય શા માટે ખેલે છે? નહીં નહીં જ, નહીં નહીં હવે સહન નથી થતું, આજ સુધી ખૂબ સહન કર્યું, ક્યાં સુધી સહન કરવાનું? સતત સહન કરી કરીને જીવવાનું? નહીં નહીં જ રે, જો રે ઉદ્ગાર દુઃખનો જે ભાવ છે એ લંબાવે છે. આપણે નાથ સે હું, આપણે સહન કરવાનું? પ્રકૃતિના અન્ય જે જીવ સૃષ્ટિ છે, પ્રકૃતિના અન્ય અંગો છે, એને આવું કોઈ બંધન નહીં, અને આપણને જ આવું બંધન? નહીં નહીં હે નાથ, હવે આ જગ્યાએ, આ જળ જગ્યાએ, સંવેદનહીન સૃષ્ટિમાં આપણે રહેવું નથી, આવું આપણા પર શા માટે અત્યાચાર ગુજારવામાં આવે છે? આપણને જ કેમ બંધનમાં નાખવામાં આવે છે? અને એટલે આગળ કહે છે, ચાલો એવા સ્થલમહી વસે સૂર્યજીમાં સદૈવ. એની અભિપ્સા શું, ઈચ્છા શું? આનાથી કઈ અધિક હૃદય આર્દ જ્યાં હોય દેવ. દેવ તમે જુઓ, દેવતા, દેવ એટલે ભાગ્ય. અહીં કહે છે, ચાલો એવા સ્થળમાં, ચાલો આપણે એવા સ્થળમાં અહીંથી ઉડીને નીકળી જઈએ કે જ્યાં વસે સૂર્ય જેમાં સદૈવ. સદૈવ એટલે કાયમ, જ્યાં સૂર્ય કાયમને માટે પ્રકાશિત રહેતો હોય, જે કાયમ પ્રકાશ હોય, જે અંધકાર ઉતરતો જ ન હોય, એવા સ્થળમાં જઈએ કે જેને કારણે આપણે એકબીજાથી અલગ ન થવું પડે, એકબીજાની સાથે
अडोअड जीवन जीवी सके। आनाथी कई अधिक हृदये आर्द्र, आर्द्र एटले कोमल ज्या होय दे, ज्या कहे छे कि ज्या भाग्य ज्या नियति आनाथी वधु कोमल होय, आ तो कठोर नियति छे। अहीं तो अपनी साथे दुर्भाग्य पूर्ण व्यवहार करवामां आवे छे, अहीं तो अपना पर जाने के ईश्वर रूपतो होय, विधाता अपना पर कोपायमान होय एवं वर्तन थाय छे। एटले के आनाथी ज्या वधु अधिक एटले वधु कोमल हृदय धरावतु विधातानु जीवन होय, देवनु जीवन होय, भाग्य विधाता होय, चालो आपणे त्यां जईए कि ज्यां सदैव जे कायमने माटे सूर्यनो प्रकाश मळतो होय, आनाथी वधु भाग्य विधाता कोमल हृदय धरावतो होय એવી જગ્યા ઉપર જઈએ। નહીં નહીં, અહીં તો હવે રહેવું જ નથી। ચક્રવાકીનું મન આ સૃષ્ટિ પરથી ઉઠી જાય છે। રોજ રોજનું આ પ્રકારનું મિલન અને વિયોગનું જે સતત સંતા કુકડી રમવાનું જે જીવન છે એનાથી થાકી જાય છે। પ્રવૃત્તા અટકી ગઈ એ અહીં, પ્રવૃત્તા એટલે બોલતા, આટલું બોલતા બોલતા એ હાફી જાય છે, એ અટકી જાય છે, આગળ બોલી શકતી નથી, ગળે ડૂમો ભરાઈ ન આવતો હોય એવી અનુભૂતિ કરે છે। અધિક ધીરજ ધારી શકીને અને આનાથી વધુ ધીરજ એ રાખી શકીને, બસ એટલું તો માન માન બિચારી બોલી શકી, આનાથી વધુ એ બોલી શકી નહીં, એટલું બોલતા બોલતા તો અટકી ગઈ। પણ એના હૃદયની પીડા છે, સનાતન સત્ય છે, થઈ નિરાશ હવે લલના, એકદમ નિરાશ થઈને આટલું બોલતા અટકી ગઈ, હવે બોલી શકતી નથી, અત્યાર સુધી શબ્દો દ્વારા વેદના રજૂ કરી, હવે આંસુ દ્વારા એ વેદના રજૂ કરે છે। તો અશ્રુ દ્વારા જે વેદના રજૂ કરે છે કે થઈ નિરાશ લલના, લલના એટલે સુંદર સ્ત્રી, અહીં ચક્રવાકી, અહીં ચક્રવાકી રડે છે, એકદમ હતાશ થઈને ઉદાસ થઈને, કારણ કે ઉપાય એને સૂજતો નથી। જ્યાં સતત સૂર્ય હોય, પ્રકાશ હોય, ભાગ્ય દેવતા આ સૃષ્ટિ કરતા વધુ કોમળ હૃદય ધરાવતો હોય એવું સ્થળ એની નજરમાં પણ એને દેખાતું નથી। મૃદુલ પીચ થકી પ્રિય તે લુહવે, લુહવે એટલે લુચ, પીચ એટલે પીછ, પ્રિય એટલે ચક્રવાક, મૃદુલ એટલે કોમળ। નિરાશ થઈને ચક્રવાકી જયારે રડે છે ને, હતાશ થઈ જાય ને, દાંપત્ય જીવનના સુખ દુઃખ નો આધાર અને એકબીજાના જીવનનો આધાર અને મદાર અહીં કવિ કાંતે આપણને નિરૂપ્યો છે। જયારે એક પાત્ર હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, ઉદાસ થઈ જાય, ત્યારે બીજું પાત્ર એને સાંત્વના આપવા એની સમીપ ઉભું રહે એ અડીખમ દાંપત્ય જીવનનો આધાર છે। અને અહીં પણ એવું થાય છે કે મૃદુલ પીચ્છ થકી પ્રિય તેડુએ, પોતાના કોમળ પીછાથી રડતી ચક્રવાકીના અશ્રુને ચક્રવાક કોમળ પીછાથી લૂછે છે। જો તો પંખી છે છતાં પ્રયાસ કેવો ઉત્તમ છે, મૃદુ પીછાથી એના અશ્રુને લૂછે કે રડ નહીં, આમ હતાશ ન થઈ જા, આમ નિરાશ ન થઈ જા, તમે જુઓ। પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા, પરંતુ આ ચક્રવાકે ચક્રવાક રડતી ચક્રવાકીના અશ્રુને પીછાથી લૂંટતો હોય છે એ સમયે, હજી દિન શેષ, શેષ એટલે વધેલો ભાગ, અહીં કહે છે કે હજી દિન શેષ રહ્યો જરા, જરા એટલે થો, નજર ફેરવી જોઈ બધી ધરા, હજી થોડો દિવસ બાકી રહ્યો હતો, એટલે ચક્રવાકે આખી ધરતી પર, ધરા એટલે ધરતી પર ચારે બાજુ નજર ફેરવીને જોઈ લીધું, ચારે બાજુ નજર ફેરવીને જોઈ લે છે તો હજી થોડો દિવસ બાકી હતો, હજી થોડો પ્રકાશ છે, હજી પૂર્ણ અંધકાર પૃથ્વી પર ઉતરો નથી। પ્રણયવીર લહી સ્થિરતા કહે, અને આ પ્રણયવીર જે પ્રેમમાં વીર છે, કારણ કે પ્રેમમાં સ્થિરતા જોઈએ, પ્રેમમાં ધીરજ જોઈએ, પ્રેમમાં
વારે ઘડી હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું, રડવું એ સાચા પ્રેમીનું લક્ષણ નથી. પણ પ્રણયમાં વીર બનવું પડે, સહન કરવું પડે, ધીરજ ધારણ કરવી પડે. અને એટલે કહે છે કે આ પ્રણય વીર લહી સ્થિરતા કહે, એ સ્થિરતા ધારણ કરીને એ કહે છે અગર જો રુજ અંતરમાં સહે, જો તું અગર, પરંતુ જો રુજ, રુજ એટલે પીડા, વેદના, રુજ તારા હૃદયમાં તું થોડીક વેદનાને સહન કર, કારણ કે પ્રેમમાં સહન કરવું પડે, તું થોડીક વેદના થોડીક પીડા સહન કરી લે, થોડુંક તો સહન કરવું પડે. ક્યાંય સતત સુખ હોતું નથી, દુઃખ થોડું ઘણું તો આવતું હોય છે. એટલે કહે છે કે જો તું ધારણ કરી શક ને તો થોડીક વેદના પીડાને તારા અંતરમાં સહન કરી લે. હા શબ્દો આ સરળ સરખા, મર્મને તીવ્ર ભેદે, ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક સેદી. અહીં કહે છે હા આ શબ્દો બોલવા એકદમ સરળ છે, આ શબ્દો એકદમ સરળ લાગે છે, સરળ સરખા એટલે સરળ જેવા લાગે છે, પરંતુ મર્મને તીવ્ર ભેદે. મર્મ એટલે હૃદયનો કોમળ ભાગ, પરંતુ હૃદયના કોમળ ભાગને પીસી નાખે, ભેદી નાખે, વિંધી નાખે એવા તીવ્ર છે. આરપાર નીકળી જાય, હૃદયની આરપાર નીકળી જાય એવા તીવ્ર છે. ગર્ભાત્મા એટલે અંતરાત્મા, ગર્ભ એટલે અંદરનો, અંદરનો જે આત્મા છે એને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છે, અને ગર્ભાત્માને હલબલાવી નાખે અને ધીરજને એનું છેદન કરી નાખે, ધીરજને હણી નાખે એવા છે. હા આ સરળ લાગતા તારા શબ્દો મારા હૃદયના મર્મ ભાગને તીવ્ર રીતે છેદી નાખે છે, મારા અંતરાત્માના માં રહેલી ધીરજને પણ જાણે કે હણી નાખે છે. અને એમ કહીને આ સરળ શબ્દોની અંદર પાછળ રહેલું દુઃખ તાત્પર્ય ચક્રવાત પણ જાણે છે, ચક્રવાત પણ એ પીડાને સાંત્વના આપતો કહે છે કે તારા શબ્દો સરળ લાગે છે પણ એની પાછળનું જે ઊંડાણ છે, જે મર્મ છે, જે રહસ્ય છે, એ તો તને મને જ ખબર હોય. હું સમજું છું તારી વેદનાને, તારી પીડાને, તારા ભાવને, પણ ધીરજ ધારણ કરવી પડશે. મારા હૃદયની અંદર પણ જે ધીરજ છે ને, ધીરજ અણાઈ જાય છે, પરંતુ શું થાય કારણ. અને એમ કહીને એ ચક્રવાકીને જે ઉત્તર આપે છે એમાં ચક્રવાકનું ચિંતન આપણને જોવા મળે. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિ એ દીર્ઘ દેવી, આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિ એ દીર્ઘ દેવી. દીર્ઘ એટલે લાંબી, લાંબા છે જ્યાં દિન, દિન એટલે દિવસ, પણ દિન દીર્ઘ હોય તો દિન એટલે ગરીબ. કહે છે જ્યાં દિવસ લાંબો હોય, હે પ્રિય સખી, જે સખી સંબોધન કહે છે, એ મારી પ્રિય પ્રિયતમા, એ મારી મિત્ર સખી, એ સંબંધમાં મિત્રતાનો ભાવ ભાવ છે, એ ભાવના અર્થમાં કહે છે કે હું મિત્રતાના ભાવે તને કહી રહ્યો છું, હું પ્રિયતમના ભાવે તને કહી રહ્યો છું કે હે પ્રિય, જ્યાં દિવસ લાંબો હોય ને ત્યાં રાત્રિ એવી જ દીર્ઘ એટલી લાંબી હોવાની, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત્રિ પણ લાંબી હોવાની. આ ઐશ્વર્ય અહીં જે વાત કરે છે કે આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કે, ઐશ્વર્ય એટલે એક અર્થમાં કહીએ તો આ ભૌતિક દુનિયા, આ સંસાર, આ સંસારની અંદર પ્રણય સુખની, પ્રેમના સુખની આશા રાખવી નકામી છે. અહીં પ્રણય સુખની આશા ઠગારી નીવડે છે, કોઈને પૂર્ણ પ્રણય સુખ મળતું નથી. એટલે હે પ્રિય, આ સંસારમાં સર્વ જીવો જે જીવન જીવે છે એમાં કોઈને પૂર્ણ પ્રણય સુખ મળતું નથી,
ફક્ત આપણે જ બાકાત નથી, આપણી જ પીડા નથી, સર્વ જીવોની આ પીડા છે. અવર કાંઈ ઉપાય હવે નથી, વીર જીવન સંહારીએ મથી, ગહનમાં પડે દિન દેખતા, નયન મીચી કરી દઈ એકતા. અવર એટલે બીજું, હવે બીજું કાંઈ ઉપાય આપણી પાસે રહ્યો નથી, કોઈ ઉપાય નથી. કારણ કે વધુ ને વધુ એકબીજાની નજીક રહેવા માટે જેમ જેમ સૂર્ય અસ્ત થતો જતો હતો તેમ તેમ ઊંચા ઊંચા સ્થળે આપણે બેસતા હતા, પણ ક્યાં સુધી બેસી શકીએ, કેટલી ક્ષણ બેસી શકીએ? કારણ કે થોડીક ક્ષણોની અંદર સૂર્ય પણ સમેટાઈ જાય, થોડીક ક્ષણોની અંદર સૂર્યનો પણ અસ્ત થઈ જાય અને પ્રકાશ ઉપર અંધકાર ચારે બાજુ ફરી વળે અને આપણે એકબીજાથી અલગ થઈ જવું. એટલે હવે બીજું કોઈ ઉપાય નથી. આ સૃષ્ટિ ની અંદર રહેલા આ નિયમને તોડવાનો, આપણા આ વિધિ પાસે વિરહ જીવન સંહારીએ, આ વિરહ ભર્યું જીવન આપણે સંહારીએ એટલે પૂરું કરીએ, એનો સંહાર કરીએ. હવે બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે આ વિરહ ભર્યું જીવન પૂરું કરવાનો, આ વિરહ ભર્યું જીવન પૂરું કરવાનો આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. આ વિરહને દૂર કરવો હોય તો એક જ ઉપાય છે, શું? ગહનમાં પડીએ દિન દેખતા. હજુ દિવસ છે, થોડો દિવસ છે, એ થોડા દિવસનો આ પ્રકાશ જોતા જોતા ગહનમાં એટલે ઊંડાણમાં, ચાલો આપણે ઊંડાણમાં પડતું મૂકીએ. જીવનના અંતનો જે વિચાર કરે છે કે આપણી પાસે હવે પ્રણય સુખ માણવાનો બીજો કોઈ ઉપાય નથી, આ વિરહભર્યું જીવન કોઈ રીતે દૂર થાય એમ નથી, એક ઉપાય છે કે આપણે સૂર્યને તેજ જોતા જોતા આ ઊંડાણમાં પડતું મૂકી નયન મીચી કરી દે એકતા. આપણે એકબીજા એકબીજાની અડોળ રહીને આંખો મીચીને, જુઓ આંખો ખોલીને નહીં તો કદાચ વિચાર ફરી જાય, પણ આંખ મીચીને આંખ બંધ કરીને એ સૂર્યના છેલ્લા તેજને આંખમાં ભરી લઈને આપણે આ ઊંડાણમાં પડતું મૂકી. પણ એવે સમય જુઓ જીવન દ્રષ્ટિ બદલાય છે. પાછું જોતા દ્વિજ યુગલને, દ્વિજ એટલે પક્ષી, દ્વિ એટલે બે, જ એટલે જન્મેલું. પક્ષી બે વાર જન્મે છે, ઈંડા સ્વરૂપે અને ઈંડામાંથી એ બચ્ચા સ્વરૂપે, એટલે દ્વિજ કહેવામાં આવે છે. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાષ. પણ આવું વિચાર કરે, ચાલો આપણે કોઈ ગહનમાં સૂર્યના તેજને જોતા જોતા જીવનને પૂર્ણ કરીએ, પણ વળી પાછું જુએ છે ઊંચે આકાશમાંથી નીચે, તો દ્વિજ યુગલને એ નીચે ઊંડાણમાં અન્યથા એટલે બીજી રીતે કંઈક ભાસ થાય. ભાસ એટલે આભાસ, આભાસ એટલે કંઈક એના જેવું દેખાવ. દોરડું હોય એને સાપ માની લઈએ તો ના જેવું દેખાવું એટલે દોરડાને સાપ માની લઈએ, એમ આપણે આભાસ થાય દોરડામાં સાપનો, દોરડાને સાપ માની લેવો. એટલે અહીં કહે છે કે પાછું વળીને જોતા પક્ષી યુગલને એવો આભાસ થાય છે, બીજી રીતે એવો આભાસ થાય કે ઊંડું ઊંડું દિનકર સમૂહ કંઈક દેખાય હાશ. અહીં કહે છે ઊંડે ઊંડે એને ગહનમાં ઊંડે ઊંડે દિનકર, દિનકર સૂર્યનો સમાનાર્થી શબ્દ છે, ભાનુ રવિ દિનકર. અહીં કહે છે કે ઊંડે ઊંડે એને સૂર્ય જેવું કંઈક દેખાય છે, સૂર્ય જેવું તેજ દેખાય છે, જે ઊંડાણમાં જીવનને પૂર્ણ કરવા માટે એ પડતું મૂકતા હતા, એ ઊંડાણમાં એ જુએ છે, આંખો નીચેને પડતા હતા, પણ પાછું વાળીને એક વખત આંખો ખોલીને જોયું તે ઊંડાણમાં એને દિવ્ય તેજની પ્રાપ્તિ થતી દેખાય છે, દિવ્ય તેજ દેખાય છે, અને બંને હસી ઉઠે છે, હાસ એટલે હસી ઉઠે છે, એકદમ આનંદિત થઈ જાય છે. આહા અવર દુનિયા ધન્ય બોલતામાં, નીચે નીચે ઉતરી પડતું વેગથી દંપતી ગયા. અરે અરે વાહ વાહ, ખુશખુશાલ થઈ ગયા, એકદમ ધન્ય થઈ ગયા, એકદમ આનંદિત થઈ જાય છે. ઓહો જે શોધતા હતા
એજ મળી ગયું, હવે જીવન પૂર્ણ કરવાની જરૂર નથી। જે તેજને શોધતા હતા કાયમી તેજને, એવું તેજ તો ઉડામાં પડ્યું છે। આ હા વાહ વાહ, હવે જીવન આપણું ખુશહાલ બની ગયું। અવર દુનિયા ધન્યા, બીજી દુનિયા તો ધન્ય છે આ દુનિયા કરતા। પેલી ચક્રવાકી કહેતી ચાલો એવા સ્થળમાં જ્યાં સ્વયં સૂર્ય હોય, નથી અહીં નથી રહેવું, આ તો જળ દુનિયા છે। અરે આ તો પ્રકાશિત દુનિયા છે, વાહ આ બીજી દુનિયા તો ખરેખર ધન્ય છે। એ એવું બોલતામાં, આવું બોલીને એ દંપતી અહીં કહે છે પતિ પત્ની ચક્રવાક ચક્રવાકી નીચે નીચે ઉતરી પડતું વેગથી, નીચે નીચે ખૂબ જ ઝડપથી, વેગથી એટલે ખૂબ જ ઝડપથી નીચે નીચે પેલા પરમ પ્રકાશમાં, પેલા દિવ્ય પ્રકાશ તરફ એ આગળ વધે છે। અધિક એ પ્રકાશ થતો જતો હતો, જેમ જેમ એ ઊંચી આકાશમાંથી ગહન માં ઊંડાણમાં જ્યાં પરમ પ્રકાશ હતો, જ્યાં દિવ્ય પ્રકાશ એને લાદતો હતો, ત્યાં એ ઝડપથી જાય છે। એમ જેટલી ઝડપથી નીચે એ ગહન તરફ જાય છે, તેમ તેમ પ્રકાશ વધુ ને વધુ પ્રકાશિત થતો જતો હતો। એટલે અધિક એટલે વધારે એ પ્રકાશ થતો જતો, એ પ્રકાશ વધુ ને વધુ એને પ્રાપ્ત થતો જતો હતો, કારણ કે પ્રકાશની નજીક જતા જ હતા। જવ જનાર તણો વધતો જતો હતો, અને જે જનાર, જવ એટલે વેગ, અહીં કહે છે એ પ્રકાશ, અહીં કહે છે જનાર તણો વધતો જતો હતો, અને પ્રકાશ પ્રાપ્ત થતા ચક્રવાક અને ચક્રવાકીનો વેગ પણ વધતો જતો હતો। અમિત એ અવકાશ તણી મહી, કહી અચેતન એકે દિશે નહીં। જુઓ અવકાશ, અમિત એટલે અમાપ, જેનો કોઈ માપ નથી ને અમિત કહેવાય। અવકાશ તણી મહી, અવકાશના અમિતપણામાં એને ક્યાંય અચેતન, કહી એટલે ક્યાંય અચેતન એટલે નિષ્પ્રાણ, એમ કે છે ચારે બાજુ એને શું દેખાતું હતું, અચેતન એટલે કોઈ નિષ્પ્રાણ દેખાતું નથી, દિશે નહીં એટલે દેખાય નહીં, એટલે બધે શું દેખાય, અમાપ અવકાશમાં એને ચારે બાજુ ચેતનતાનો અનુભવ થાય, એને નિષ્ઠુરતાનો નહીં, નિષ્પ્રાણતાનો નહીં, ચેતનતાનો, સજીવતાનો અનુભવ થાય છે। અને પક્ષી યુગલ ધન્ય ધન્ય બની જાય છે। આ છેલ્લી પંક્તિ સાથે આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે।